તો જે દ્રશ્યો આપણે હાળી રહ્યા છો લાઈવ દ્રશ્યો આપને હાળી રહ્યા છો દિલ્હીથી જે દ્રશ્યો મળી રહ્યા છે રામનાથ કોવિંદ જ્યારે ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચી ગયા છે સંસદ ભવનમાં એલ કે અડવાણી સાથે જ અમિત શાહ વડાપ્રધાન મોદી અને ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે જ અન્ય મુખ્યમંત્રીઓ પણ જે છે તેઓ પહોંચ્યા છે મુખ્તાર અબ્બાસ નકવી જેવા નેતાઓ પણ ત્યાં પહોંચી ગયા છે હવે થોડીક જ વારમાં રામનાથ કોવિંદ કે જેઓ રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારીપત્ર ભરનાર છે તો દલિત નેતા તરીકે તેમની જે છાપ છે રામનાથ કોવિંદની તે ખૂબ જ મજબૂત છે અને તે જ મજબૂત છાપને લઈને ભાજપ બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીને ટાર્ગેટ કરી રહી છે તેવી રણનીતિ જો ભાજપ ઘડી રહી હોય ને જો તેવી વાત કરવામાં આવે તો તેમાં કોઈ નવાઈ નથી દલિતોના નેતા તરીકે જે છાપ છે ત્યાર સુધી કોંગ્રેસમાં પણ કહેવાતું હતું કે દલિતોમાં મજબૂત ઘડ છે કોંગ્રેસનું ત્યારે તે તોડવા માટે અને પોતાનો પક્ષ મજબૂત બનાવવા માટે ભાજપ દ્વારા રામનાથ કોવિંદ જેવા જે નેતાઓ છે તેમનું નામ આગળ કરવામાં આવ્યું એનડીએ દ્વારા એનડીએના પ્રબળ નેતા તરીકે તેમને અહીં આ નામ આપવામાં આવ્યું અને સાથે જ ભાજપ પોતાની ચૂંટણીને પણ એક મજબૂત રણનીતિ બનાવી રહ્યું છે તો ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસમાં જન્મેલા રામનાથ કોવિંદની ફક્ત દલિત નેતા તરીકે જ પસંદગી નથી કરવામાં આવી તેઓ પરીક્ષા પણ તેઓએ પાસ કરી છે મોરારજી દેસાઈના અંગત સચિવ તરીકે પણ તેઓએ સેવા આપી છે ઓગણીસો માં લોકસભાની ચૂંટણી લડ્યા હતા કોવિંદ ભાજપ તરફથી જે આપ જોઈ શકો છો વીસ જેટલા મુખ્યમંત્રીઓ હાજર છે આ અવસરે વડાપ્રધાન મોદીની બાજુમાં રામનાથ કોવિંદ થોડીક જ વારમાં પોતાનો ઉમેદવારી પત્ર તેઓ ભરશે નામાંકન તેઓ સુપરત કરી ચુક્યા છે સીધા લાઈવ આપ નિહાળી રહ્યા છો અમારી સાથે છે અમારા સંવાદદાતા હિતેન વિટલાણી તો હિતેન હાલ વીસ જેટલા મુખ્યમંત્રીઓ ત્યાં ઉપસ્થિત છે ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત છે કેવો માહોલ સંસદભરની બહાર દેખાઈ રહ્યું છે બિલકુલ સાફ તૌ પર નસીન જણાવી દો કે અંદર જે હિસાબે રામનાથ કોવિંદ પોતાનું નોમિનેશન પત્ર ભરી રહ્યા છે એવામાં પીએમ નરેન્દ્ર મોદી ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત લાલકૃષ્ણ આડવાણી મુરલી જોશી સહિતના તમામ એ ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત છે તો એનડીએના જે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ છે વીસ જેટલા મુખ્યમંત્રીઓ ઉપમુખ્યમંત્રીઓ તે તમામ સ્ટેટના એમએલએસ જે પ્રસ્તાવત ના રૂપમાં રામનાથ કોવિંદના નોમિનેશનમાં સિગ્નેચર કરશે તે તમામ ઉપસ્થિત છે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી ડિપ્ટી સીએમ નીતિન પટેલ એક્સ આનંદીબેન પટેલ ભૂપેન્દ્ર ચુડાસમા એજ્યુકેશન મિનિસ્ટર ભાજપ ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિતના તમામ નેતાઓ પણ ઉપસ્થિત છે તો સાથે સાથે વાત કરીશું ગેર એનડીએ પાર્ટીના જે નેતાઓ છે જેમને એનડીએના ઉમેદવારને સમર્થન આપ્યું છે તે પાર્ટીના નેતાઓ અને મુખ્યમંત્રીઓ પણ ક્યાંક ને ક્યાંક આ ઉમેદવારી સમારોહમાં નોમિનેશન સમારોહમાં ઉપસ્થિત છે સાફ તૌર પર એક શક્તિ પ્રદર્શન એનડીએનું દેખાઈ રહ્યું છે લગભગ અડતાલીસ ટકા જેટલા વોટ જે છે અત્યાર સુધીમાં હાસિલ તે કરી ચૂક્યા છે રામનાથ કોવિંદ જે નોમિનેશન પત્ર ફાઇલ કરી રહ્યા છે તે જ દરમિયાન અડતાલીસ ટકા જેટલા વોટ જે છે તેમના હાસિલ થઈ ચૂક્યા છે જણાવી દઉં કે રાષ્ટ્રપતિને પચાસ ટકા જેટલું મત પચાસ ટકા જેટલું વોટ જોતું હોય છે તમામ રાજ્યોમાંથી તો અડતાલીસ ટકા લગભગ જેટલું થઈ ચૂક્યું છે એવામાં યુપીએ પણ ક્યાંક ને ક્યાંક દલિત કાર્ડ દલિત કાર્ડ ફેંક્યો છે અને મીરાકુમારીને કુમારીને તરફથી પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટ ડિક્લેર કરવામાં આવ્યા છે મીરાકુમાર પણ જે છે તે સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખની વચ્ચે પોતાનું નોમિનેશન ફાઇલ કરવાના કરવાના છે તો ક્યાંક ને ક્યાંક સાફ તૌર પર હવે જે છે તે એક ઇલેક્શન રાષ્ટ્રપતિની ચૂંટણી જોવા મળવાની છે જે હિસાબે પહેલાં જે પ્રક્રિયા શરૂ થઈ હતી તમામ ઓપોઝિશનથી લઈને સરકાર તમામના પ્રયાસો તે જ હતા કે સર્વસંહમતિથી જે છે તે એક જ ઉમેદવારને રાષ્ટ્રપતિ બનાવવામાં આવે પણ ક્યાંક ને ક્યાંક જે હિસાબે એનડીએ પોતાના ઉમેદવાર રામનાથ કોવિંદને ડિક્લેર કર્યા ત્યારબાદ ઓપોઝિશનની નારાજગી સાફ આવી અને ઓપોઝિશનને પણ એક સૂરમાં મીરા કુમારને રામનાથ કોવિંદની ઓપોઝિટ ઊભા કરી દીધા છે તો હવે ઇલેક્શન તો રસપ્રદ રહેશે પણ અડતાલીસ ટકા જેટલો મત જે છે તે અત્યાર સુધી રામનાથ કોવિંદ હાસિલ કરી ચૂક્યા છે અને તેનું જ આ શક્તિ પ્રદર્શન જે છે તે આજે સંસદની અંદર જો સમર્થન કરી રહ્યા છે બિલકુલ કહી શકાય અડતાલીસ ટકા તેમને વોટિંગ મળી ગયું છે એટલે કહી શકાય કે તેમની રાષ્ટ્રપતિ પદની પદ પદ માટે જે શક્યતાઓ છે તે ઘણી પ્રબળ છે હિતેન રામનાથ કોવિંદની બિલકુલ સાફ તૌર પર કહી શકાય કે રામનાથ કોવિંદની શક્યતાઓ જે છે તે ખાપી પ્રબળ જ છે તેવું કહી શકાય કારણ કે અત્યાર સુધીનો અગર આંકડો જોઈશું આપણે તો અડતાલીસ ટકા જેટલું મતદાન અડતાલીસ ટકા જેટલું મત જે છે તે તેમને સમર્થનમાં જ પ્રાપ્ત થઈ ચૂક્યો છે પણ જ્યારે વોટિંગ થશે ત્યારબાદ જ સાફ થશે કે જે સમર્થનમાં આવ્યા છે તેમને શું પ્રાયોરિટી પર પોતાની પહેલી પસંદ જ રામનાથ કોવિંદને સાચે પસંદ કરી છે કે નહીં તે તે જોવા જેવું રહેશે કારણ કે સીધે સીધી ચૂંટણી હવે થવાની છે રાષ્ટ્રપતિ પદ માટે આની પહેલાં જ જ્યારે રામનાથ કોવિંદે નોમિનેશન અત્યારે હાલ ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે એની પહેલાં જ લગભગ ચોવીસ જેટલા લોકોએ જે છે તે પોતાનું ઉમેદવારી પત્ર ફાઇલ કરી ચૂક્યા હતા હવે સર એનડીએ તરફથી રામનાથ કોવિંદ પોતાનું નોમિ નોમિનેશન ફાઇલ કરી રહ્યા છે ત્યારબાદ મીરા કુમાર જે છે તે ઓપોઝિશન તરફથી પોતાનું નોમિનેશન ફાઇલ કરશે એટલે લગભગ કુલ મળીને વાત કરીશું તો છવ્વીસથી સત્યાવીસ જેટલા ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી યોજાશે અને તેનું જે પરિણામ આવશે તે રસપ્રદ રહેશે પણ લગભગ લગભગ જે છે તે રામનાથ કોવિંદની શક્યતાઓ વધુ છે કારણ કે એનડીએના સમર્થનમાં અત્યાર સુધી જેટલી પાર્ટીઓ ઊભી છે અને જે હિસાબે ગેર એનડીએ ગેર એનડીએ શાસિત રાજ્યોના પક્ષોએ પણ ક્યાંક ને ક્યાંક પીએમ નરેન્દ્ર મોદીના નિર્ણયને એટલે કે રામનાથ કોવિંદને કોવિંદને પસંદ કરતા આજે તેમના નોમિનેશન પ્રક્રિયામાં તે હાજર રહ્યા છે જેમ કે ઓડિશાની વાત કરીશું તો બીજેડી જે સૌથી મોટો ચેલેન્જ બનીને ઉભરી આવ્યું છે બીજેડી ઓડિશામાં ભાજપ માટે તે બીજેડીના નવીન પટનાયક પણ આજે ક્યાંક ને ક્યાંક હાજર રહ્યા છે તો આવી તમામ ગેર એનડીએ પાર્ટી જે છે તે રામનાથ કોવિંદના સમર્થનમાં પણ છે જેથી મજબૂત પક્ષ જે છે તે રાષ્ટ્રપતિ બનવા માટે પર રામનાથ કોવિંદનો હાલ ઉભરીને આવતો દેખાઈ રહ્યો છે જી જી બિલકુલ આપે જેવી રીતે જણાવ્યું અને રામનાથ કોવિંદ સારા દલિત નેતા તરીકે તેમની પણ જે છાપ છે દલિતો માટે તેઓએ કામ કર્યું છે તો દલિત કાર્ડ અહીં ભાજપ પણ કોંગ્રેસની જેમ આ વર્ષે ખેલી રહ્યું છે લોકસભાની ચૂંટણીઓ જે છે તેને લઈને તેવું લાગી રહ્યું છે કેમકે મીરા કુમાર એક તરફ નામ જેમ યુપીએ દ્વારા તો એનડીએ દ્વારા રામનાથ કોવિંદ એક દલિત કાળ અત્યાર સુધી ભાજપ દ્વારા રણનીતિ નથી ઘડવામાં આવી પરંતુ આ વખતે દેખાઈ રહ્યું છે બિલકુલ સાફ તૌર પર નસીન કહી શકાય કે આ વખતે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારી માટે એનડીએ તરફથી એક પોલિટિકલ ફેસ ઊભો કરવામાં આવ્યો છે રામનાથ કોવિંદ ની અગર વાત કરીશું તો સાફ સુથરી છવિ તો છે પણ તે સંઘના કાર્યકર રહ્યા છે જૂના અને સાથે જ વાત કરીશું તો બે ટર્મ રાજ્યસભા સાંસદ પણ રહ્યા છે હાલ જ્યારે તેમને રાજીનામું આપ્યું બિહારના રાજ્યપાલ પદ પરથી તેની પહેલાં તે રાજ્યપાલ પણ હતા તો હવે તે રાષ્ટ્રપતિ બનવાનું નોમિનેશન ફાઇલ કરી રહ્યા છે પણ એક પોલિટિકલ ફેસ પણ છે જેથી કહી શકાય કે એક દલિત ફેસ હોવા બાદ પોલિટિકલ ફેસ હોવા બાદ ભાજપ અને એનડીએ જે છે તે બે હજાર ઓગણીસને ધ્યાનમાં રાખીને એક એક એવો ચહેરો એક એવો સાફ સુથરો ચહેરોથી આખું મતોનું ધ્રુવીકરણ કરવા માગી રહી છે તેવું સાફ સાફતોર પર કહી શકાય આ પ્રથમવાર નથી આની પહેલાં પણ જ્યારે અગર એનડીએનો વારો હતો તે દરમિયાન પણ જ્યારે રાષ્ટ્રપતિનું નામ ડિક્લેર કરવામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારીનું નામ ડિક્લેર કરાયું હતું એનડીએ તરફથી તો એપીજે અબ્દુલ કલામનો ચહેરો એનડીએ તરફથી ખાસ પર એલાન કરવામાં આવ્યો હતો જે નોન પોલિટિકલ ફેસ હતો પણ આ વખતે જ્યારે એનડીએ તરફથી નામ ડિક્લેર કરવામાં આવ્યું છે તે એક પોલિટિકલ ફેસ પણ છે જેથી કહી શકાય કે સરકાર પોતાનો પક્ષ જે છે તે મજબૂતી કરવા માટે ક્યાંક ને ક્યાંક એક આગળ જે છે આગળની એક નવી રણનીતિ બનાવવા આવી રહી છે રામનાથ કોવિંદના ફેસને લઈને આપનો અમારી સાથે જોડાવા માટે તો જેવી રીતે આપ તસવીરો જોઈ રહ્યા છો તમામ ભાજપના વરિષ્ઠ નેતાઓ આ અંગે ઉપસ્થિત રહ્યા છે રામનાથ કોવિંદની તસવીરો કે જેઓ ઉમેદવારી પત્ર ભરવા પહોંચે તેઓ ઉમેદવારી પત્ર પણ ભરી દીધું